सुरेन्द्रनगर धांगध्रा राजकमल चौक में एक दुकान में अचानक आग भभूकी उठी। पड़वार में आग एटले विकराल बनी गई कि आसपास की 16-17 दुकानों ने चपेट में धली दी। आग की घटना थी अफरा तफरी मची गई। दौड़धाम वच्चे फायर विभाग की टीम आवी पहुंची, परंतु आग अतिशय विकराल होवाथी आसपास शहरों में फायर विभाग की टीमों ने दौड़ावाई। धांगध्रा उपरांत सुरेन्द्रनगर, मोरबी, हळवद, विरमगाम, साणंद, पाटड़ी सहित शहरों में फायर विभाग की 10 गाड़ी दौड़ी आई। आग पर काबू मेळवा माटे दुकानों की दीवालो पण तोड़वी पड़ी। धांगध्रा आर्मी कैंटोनमेंट ना जवानों पण मदद करी। सतत 18 कलाक सुधी पानी नो मारो चलाव्या बाद आखरे आग पर काबू मेळवामां आव्यो। जो कि ज्यां सुधी आग काबू में आवी त्यां सुधी में रेडीमेड कपड़ा, कटलेरी, फूटवेर सहित दुकान में रहेलो बधुं ज सामान खाक थई गयो। दुकानदारों नो दावो छे कि आगनी घटनाथी तेओने अंदाजे 2-2.5 करोड़ रूपियानो नुकसान पहोंच्यु छे। दिवाळी टाणे ज दुकान में आग लागता व्यापारीओ कफोड़ी स्थिति में मुकाया छे। बुटलेगर दारू की खेप मारवा माटे हवे ट्रेक्टर नो पण उपयोग करवा लाग्या छे। तहेवार पहला राज्य में दारू लावा माटेना नवा कीमियानो पर्दाफाश साबरकांठा पुलिसे कर्यो छे। ईडर हिम्मतनगर हाईवे परथी पसार थता एक ट्रेक्टर की ट्रॉली में तपास करता 80 नंग विदेशी दारू की बॉटलों मळी आवी। पुलिसे वडालीना उमेदजी ठाकोर सामे गुनो दाखल करी वधु तपास शुरू करी छे। छेल्ला केटलाक समयथी खेपियाओ अवनवी रीते दारू की खेप मारता होवानी बातमीओ पुलिसने मळी रही छे। आवी ज बातमीना आधारे पुलिसे ट्रेक्टर ने चालक साथे पकड़ी लीधुं छे। છેલ્લા કેટલાક સમયગાળાથી રાજ્યની હોટલ અને રેસ્ટોરન્ટમાં જીવાત અને ઈયળ નીકળવાનો સિલસિલો જામ્યો છે। એક તરફ તહેવારની સીઝન આવતા જ લોકો ખરીદી માટે ઉમટી પડે છે, ત્યારે ઘણી વખત પૈસા કમાવવાની લાલચમાં વેપારીઓ ગ્રાહકોને સસ્તો માલ પકડાવીને તેમના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય છે। ત્યારે આવો જ એક કિસ્સો જામનગરથી સામે આવ્યો છે। પટેલ કોલોનીમાં આવેલી બોમ્બે નમકીનની દુકાનમાંથી ખરીદેલ ખજૂરમાંથી જીવતી ઈયળ નીકળતા હડકંપ મચી ગયો હતો। જો કે આ બનાવ અંગેની જાણ થતાં જ કોર્પોરેશનના ફૂડ શાખા વિભાગે તાત્કાલિક અસરથી બોમ્બે નમકીનની દુકાને પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી। ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ રાજકોટમાંથી ભેળસેળવાળો મુખવાસ મળી આવ્યો હતો। તો વળી આ પહેલાં અમદાવાદની જાણીતી રેસ્ટોરન્ટમાં હિન્દુ પરિવારને નોનવેજ ભોજન પીરસવામાં આવ્યું હતું, જેને લઈને ખળભળાટ મચ્યો હતો। ત્યારે આ પ્રકારની બેદરકારી તંત્રની કામગીરી સામે પણ સવાલ ઊભા કરે છે। ચોમાસાની સિઝન દરમિયાન મહાકાય અજગર મળી આવવાનો સિલસિલો જોવા મળતો હોય છે, પરંતુ શિયાળાની શરૂઆતમાં અજગર ખેતરમાં ચડી આવતા ખેડૂતો અને આસપાસના લોકોમાં ફફડાટ ફેલાયો હતો। મળતી વિગત પ્રમાણે અરવલ્લી જિલ્લાના બાયડના ઓઢા ગામથી મહાકાય અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। રાત્રિ દરમિયાન અચાનક ખેડૂતના ખેતરમાં અજગર આવી ચડતા ભયનો માહોલ ફેલાયો હતો। આ અજગરની લંબાઈ 15 ફૂટ કરતા પણ વધારે હતી। ખેતરમાં અજગર આવ્યો હોવાના સમાચાર આસપાસના વિસ્તારમાં વાયુવેગે પ્રસરી જતા લોકોના ટોળા જોવા માટે ઉમટ્યા હતા। જો કે અજગરના રેસ્ક્યુ માટે વગડો ચેરિટેબલ ટ્રસ્ટને જાણ કરવામાં આવતા ટ્રસ્ટના સભ્ય દ્વારા રેસ્ક્યુ કરીને વન વિભાગને સોંપી દેવામાં આવ્યો હતો। તહેવાર ટાણે જ હલકી ગુણવત્તાની ખાદ્ય ચીજોનો ઉપયોગ કરીને વાનગીઓ બનાવનાર અને ડામવા તંત્ર સક્રિય થયું છે। મોરબીમાં ફૂડ વિભાગે મીઠાઈ અને ફરસાણ બનાવતા એકમો પર દરોડા પાડ્યા। આ દરમિયાન 18 જેટલી મીઠાઈ અને 20 જેટલા ફરસાણના નમૂના લેવામાં આવ્યા, સાથે જ લોટના નમૂના પણ લેવાયા। સુરતની લોટ ઉત્પાદન કરતી જયશ્રી સ્વામિનારાયણ બ્રાન્ડના ફરાળી લોટ તથા રાજગ્રા લોટના નમૂના ફેલ થતા ખળભળાટ મચ્યો। દિવાળીનો તહેવાર હોવાથી તંત્રએ વિશેષ ડ્રાઈવ યોજી। મોરબીના ખાનપુરમાં પતિએ દાંતડો ઝીંકીને પત્નીની હત્યા કરી નાખી। કોઈ કારણથી પતિએ પત્નીના માથામાં દાંતડાના ઘા માર્યા અને બે ભાગ કરી નાખ્યા। હત્યા કર્યા બાદ આરોપીએ પત્નીની લાશને કારમાં નાખી અને ખાનપુરથી નીકળી ગયો। મૃતકે જીવકીબેનના પરિવારને ખબર પડતા આરોપીને 450 કિલોમીટર દૂર છોટાઉદેપુરના જોજ વિસ્તારમાંથી પકડ્યો અને કારમાં તપાસ કરતા જીવકીબેનની લાશ લોહીલુહાણ હાલતમાં મળી આવી। મૃતકના પરિવારજનોએ આ મામલે પોલીસને જાણ કરતા હત્યાના કારણ અંગે તપાસ શરૂ કરાઈ। મોરબીની એક જાણીતી સોસાયટીમાં ફટાકડા ફોડવાના ઝઘડામાં એક વ્યક્તિની હત્યા થઈ છે। લાભ સોસાયટીમાં રહેતા લાખાભાઈ ગઢવીએ પત્ની બીમાર હોવાથી વલી નામના વ્યક્તિને ફટાકડા ફોડવાનો ઇનકાર કર્યો હતો, જે વાતને લઈને લાખાભાઈ ગઢવી અને વલી નામના વ્યક્તિ વચ્ચે ઝઘડો થયો હતો। એ જ ઝઘડામાં રાજેશભાઈ ગઢવી વચ્ચે પડતા વલીએ છરીથી હુમલો કરી દીધો હતો। છરીથી હુમલો કરતા રાજેશભાઈ ગઢવીને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં પહેલા મોરબીની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબે વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની સલાહ આપી હતી।
રાજેશ ગઢવીનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. હત્યાને અંજામ આપીને આરોપી વલી હાલ ફરાર છે, ત્યારે મોરબી પોલીસે હાલ તો આરોપીને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પાનના ગલ્લે બેસવું ક્યારેક ભારે પડી શકે છે. પાટણના લીલીવાડી વિસ્તારમાં એક યુવકને પાનના ગલ્લે બેસવાના કારણે પોતાની જિંદગીથી હાથ ધોવો પડ્યો. મળતી માહિતી પ્રમાણે 20 વર્ષીય રાજ પરમાર પાનના ગલ્લે બેઠો હતો. આ દરમિયાન અજાણતા જ તેનો હાથ બાજુમાં બેઠેલા અન્ય એક શખ્સને અડી ગયો, જેના કારણે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું. માત્ર હાથ અડિયાનો ખાર રાખીને અરવિંદ વાવડિયાએ પોતાના બે પુત્ર યુવરાજ વાવડિયા અને સિદ્ધરાજ વાવડિયા સાથે મળીને હર્ષને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી દીધા, જેના કારણે હર્ષનું મોત થયું. આ ઘટનાથી સમગ્ર પાટણમાં ચકચાર મચી ગઈ છે. હાલ હર્ષના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે. પાટણ બી ડિવિઝન પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. સુરતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના રાંદેરમાં હોસ્પિટલની અંદર ડોક્ટરે જાતે જ હાથમાં ઇન્જેક્શન મારી આપઘાત કરી લીધો છે. ઘટનાના પગલે પરિવારમાં આઘાત છે. તબીબે કયા કારણોસર આ પગલું ભર્યું તે કારણ અકબંધ છે. બનાવની મળતી વિગત પ્રમાણે સુરતના ડોક્ટર ઉદયભાઈ પટેલે ગત રાત્રે રાંદેર ખાતે આવેલ પટેલ હોસ્પિટલની અંદર જાતે જ એક હાથમાં કોઈ ઇન્જેક્શન મારી લીધું હતું. તેઓ હોસ્પિટલની અંદર બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. પરિવારજનો તેમણે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ મરણ જાહેર કર્યા હતા. મૃતક ડોક્ટરને સંતાનમાં એક પુત્ર છે, જે હાલમાં અમેરિકા ખાતે રહે છે, જેના આવ્યા બાદ જ અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમણે આ પગલું કયા કારણોસર ભર્યું તે હાલમાં જાણી શકાયું નથી. તેમના દ્વારા આ પગલું ભરવામાં આવતા પરિવારમાં માતમ પ્રસરી ગયો છે, જ્યારે ડોક્ટર મિત્રો તેમજ અન્ય મિત્રવર્ગ અને સગા સંબંધીઓમાં પણ શોક ફેલાવ્યો છે. બનાવ અંગે આગળની તપાસ ચાલી રહી છે. સુરતમાં તાજેતરમાં એક નબીરાએ પોલીસ જવાનને બોનેટ પર બેસાડીને કાર દોડાવી હોવાની ઘટના શાંત પડી નથી. ત્યાં જામનગરમાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જામનગરમાં નબીરા કાર ચાલકે એક શ્રમિક યુવકને 2 કિલોમીટર સુધી ઢસડ્યો. કારના બોનેટ પર બેસાડીને લઈ જતા નબીરાનો એક વિડીયો વાયરલ થતાં હડકંપ મચી ગયો. નબીરો કાર ચાલક શ્રમિક યુવકને બોનેટ પર બેસાડીને 2 કિલોમીટર સુધી કાર હંકારી, જોકે અન્ય વાહન ચાલક જોઈ જતા તેને કાર ઊભી રાખાવી હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ અન્ય શહેરોમાં નબીરાઓની આવી વિકૃત હરકતના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. રાજકોટ ગોંડલ એપીએમસીમાં ડુંગળીની ધૂમ આવક થઈ રહી છે. મોટી સંખ્યામાં ખેડૂતો ડુંગળી લઈને પહોંચતા ગોંડલ યાર્ડ બહાર વાહનોનો થપ્પો લાગ્યો. ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની આવકનો પ્રારંભ થવાની સાથે જ રોજિંદા 55,000 કટ્ટાની આવક થઈ રહી છે, જેના કારણે ડુંગળીના ગોડાઉન પણ ભરચક જોવા મળ્યા. આ સાથે ડુંગળીની હરાજીમાં 20 કિલો ડુંગળીના ભાવ ₹550 થી ₹700 સુધીના બોલાયા. એક સપ્તાહ પહેલા ડુંગળીના 20 કિલોના ભાવ ₹1,000 સુધીના બોલાયા હતા. હાલ ડુંગળીની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ હોવાથી રાજ્ય બહારના વેપારીઓ પણ ડુંગળીની ખરીદી અર્થે આવે છે. ગોંડલ એપીએમસીમાં મહારાષ્ટ્ર, યુપી, રાજસ્થાન, મધ્યપ્રદેશથી ડુંગળીની ખરીદી કરવા માટે આવે છે. ડુંગળીની અઢળક આવક વચ્ચે ભાવમાં ₹250 થી ₹300 સુધીનું ગાબડું પડ્યું છે. વિદેશમાં ડુંગળીના ભાવને લઈને ચાલુ વર્ષે ભાવ ઊંચા જળવાઈ રહે તેવું વેપારીઓનું માનવું છે. ડુંગળીની અઢળક આવકના કારણે છૂટક બજારમાં ભાવ ઘટશે. જૂનાગઢ માર્કેટ યાર્ડ સફેદ સોના સમાન કપાસની આવકથી છલકાઈ ગયું. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક શરૂ થઈ છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કપાસની હરાજીના શ્રી ગણેશ થયા. આ વર્ષે કપાસનું ઉત્પાદન વહેલું થતાં ખેડૂતોની માંગને ધ્યાનમાં રાખી દિવાળી પહેલા જ હરાજી શરૂ કરી દેવામાં આવી. પ્રથમ દિવસે માર્કેટિંગ યાર્ડમાં 150 થી વધુ કપાસની બોરીઓ આવી. ખુલ્લી હરાજીમાં 20 કિલો કપાસનો ભાવ 1400 થી 1600 રૂપિયા બોલાયો, જે ગત વર્ષ કરતાં 150 થી 200 રૂપિયા જેટલો ઓછો છે, જેથી કપાસના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો નિરાશ થયા. વેપારીઓનું કહેવું છે કે કપાસ બગડી ગયેલો છે, સારી ગુણવત્તા ન હોવાથી ભાવ ઓછા મળી રહ્યા છે, તો બીજી તરફ ખેડૂતોને નુકસાન જઈ રહ્યું છે. એક પછી એક ચક્રવાત થવાની શક્યતા રહેશે. તારીખ 34 માં હવાનું હળવું દબાણ ઊભું થશે અને તારીખ 16 થી 17 ડિસેમ્બર સુધીમાં ભારે ચક્રવાતો સર્જાશે, જેના લીધે ગુજરાતનું હવામાન પણ પ્રભાવિત થશે. અરબ સાગરનો પણ ભેજ આવવાની શક્યતા રહેશે અને એક પછી એક પશ્ચિમ વિક્ષોભ આવતા જશે, પરંતુ ડિસેમ્બર માસમાં થી પશ્ચિમ વિક્ષોભની અસર વધારે થશે અને વાદળવાયુની અસર પણ વધારે થશે અને લગભગ જાન્યુઆરી માસમાં
ઠંડો રહેશે, ફેબ્રુઆરીમાં પણ ઠંડો રહેવાની શક્યતા રહેશે, પરંતુ આમ છતાં ઘઉંને 15મી નવેમ્બર આસપાસ ઘઉં અને બીજા શિયાળુ પાકને લગભગ સરસવ અને અન્ય પાકો ડિસેમ્બરમાં પણ ઘઉં વાવતા હોય છે તેને પોષક હવામાનમાં સવારે પોષક હવામાન રહેશે, સવારે થોડો ઠંડક રહેશે, દિવાળી પહેલાં ઠંડક વળી જશે, સાંજે પણ ઠંડક રહેશે, બપોરે મહત્તમ ઉષ્ણતામાન કંઈક કંઈ વધુ રહેશે, પણ એકંદરે ઘઉંના અંગે મધ્યમ હવામાન રહેવાની શક્યતા રહેશે।